નમસ્કાર, હું છું બરકતુલ્લાહ ખત્રી ને આપ જોઈ રહ્યા છો બોલી લાઈવ. આપણે કરાળીના મોટા ફળિયામાં, જે સરપંચ ફળિયા તરીકે પણ ઓળખાય છે, ફળિયામાં પાંચ મકાનોને એક સાથે પાંચ મકાનોને આગ લાગી છે અને આપણે એ મકાનોવાળા વિસ્તારમાં ઉભેલા છીએ. દેખીશું, પબ્લિક પણ ખાસી અહીંયા જમા થઈ રહી છે, અહીંયા લોકોનો ટોળા પણ ઊભા થયેલા, આખું ગામ અહીંયા ભેગું થઈ ગયેલું છે. અહીંયા આકસ્મિક અગમ્ય કારણસર જે આગ લાગી છે, એ આગ શરૂઆતમાં એક મકાનમાંથી પ્રસરીને તુરંત જ ગણતરીની પળોમાં થોડાક સમયની અંદર ઓચિંતા આગ સમગ્ર વિસ્તાર, સમગ્ર પાંચે પાંચ ઘરને એક પછી એક ચંપાઈ ગઈ હતી. અને આપણે આ દ્રશ્ય જોઈ શકીએ છીએ કે ગામમાં લોકોના ટોળે ટોળા જામ્યા છે. આપણે બીજી તરફ જોઈશું તો લાઈવ બંબો પણ છે, તે આવેલો છે અને પાણીનો મારો ચલાવી બે લાઈવ બંબા છે. એક બોલી બજાર સમિતિનો છે અને છોટાઉદેપુરથી આવેલો છે નગરપાલિકાનો. અને અહીંયા જે આગ ઓલવવાની કામગીરી હાલ ચાલી રહી છે અને ફાયર ફાઈટરથી પિચકારી સાથે ત્યાં પાણી આ મકાનોમાં, જૂના મકાન છે એમાં આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. આપણે વાત કરીશું આપણા અહીંયા જિલ્લા પંચાયતના માજી સભ્ય પણ છે અને ગિરીશભાઈ, આ કઈ રીતે શું બનાવ બન્યો છે અને કોણ કોણ છે આ લોકો જે આગ લાગી હતી? કરો સુરજનભાઈ નાથસિંહભાઈના મકાનમાંથી કંઈ આગ લાગી હતી અને એ બધું ત્રણથી ચાર વેડા બધા થઈ ગયા. બચુભાઈનો પછી પેલા જવાહરભાઈનો ને બધા વેડા, ત્રણથી ચાર વેડા બળી ગયા. આગ લાગી હતી લાઇટના શોર્ટ સર્કિટ ઉપર હુંડિયો હતું ને, એટલે હુંડિયામાં કેટલા વાગે આગ લાગી? બે વાગે બપોરે બે વાગે આગ લાગી. અને કેટલી મિનિટમાં આ બધા ઘરોમાં ચંપાઈ ગઈ? આ તો બધા 10-20 મિનિટમાં, અડધા કલાકમાં, પાંચે પાંચ મકાનોમાં. અચ્છા, આ શરૂઆત પહેલું હતું ને, ઉપર હુંડિયું હતું ને એટલે. અચ્છા અચ્છા, હા, એટલે કોઈ જાનહાની નહીં હતી, પણ આ બધું મકાનો બધો બળી ગયો, બધો ઘાસ ચારણ લીધે, ઘાસ ચારણ ઘર વખરી બધું સળગી ગયું. અચ્છા, તો અહીંયા જે આગ લાગી તો સર્વપ્રથમ કોના ઘરમાં આગ લાગી? અરુણ સુરજન. આગ ઉપરથી લાગી અને નીચે બધું ખબર પડ્યું, ધુવાળા નીકળ્યા એટલે પછી ઉપર જોવા ગયા તો ગેસ નો બોટલ ને આ તે બધું નીચેથી હટાવી લેવામાં આવ્યું. પછી ધીરે ધીરે બધો નીચેનો સામાન હટાવવામાં આવ્યો, એટલામાં આગ વધી ગઈ. પછી બધા લોકો ભેગા મળીને પાણી છાંટવા કાબુમાં ના રહી. પાંચે પાંચ ઘરમાં કુલ કેટલા વ્યક્તિઓ અંદાજે હશે? એક ઘરમાં 8-10 વ્યક્તિઓ છે. એક ઘરમાં લગભગ પાંચ ઘરમાં 40-41 માણસ હશે, 50 ની આજુબાજુ હશે. કોઈને દાયજા છે? કોઈ બાબા, કોઈ જાનહાનિ કે કોઈ પશુહાનિ? ખાલી સામાન બળી ગયું, બાકી બીજું કોઈ નુકસાન નહીં થયું. કેટલું નુકસાન થયું લાગે છે ગિરીશભાઈ? નુકસાન તો આ બધું પાંચે પાંચ મકાનોમાં ઓચિંતા જે આગ લાગી છે, રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે હાલ અને આગ બુઝાવવાનું પણ કામ ચાલી રહ્યું છે. આપણે એથી દૂરથી દ્રશ્ય જોઈશું તો આપણે જોઈ શકીશું કે ભાઈ અહીંયા લોકો આગ બુઝાવવાનું પણ કામ કરી રહ્યા છે અને અહીંયા જે ફાયર ફાઈટર છે એની સાથે ગામના યુવાનો છે તે પણ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા છે. મોટા આ પાંચે પાંચ મકાનોમાં તમામ ઘરવખરી અને સામાન બધો બળી ગયો છે. એ માળિયા પર સૂંઢિયું હતું, એ સૂંઢિયામાંથી આગ પ્રગટી અને ઉપરથી આગ નીચે આવી છે. કઈ રીતે આગ લાગી એ ચોક્કસ કારણ કહી શકાય તેમ નથી, પણ કદાચ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોઈ શકે એવું અહીંયા માનવામાં આવે છે. ગ્રામજનો અહીંયા જે લોકો અહીંયા ઊભા છે તેમની સાથે વાત થઈ તેઓ જણાઈ રહ્યા છે. અહીંયા આપણે જોઈએ દ્રશ્ય તો અહીંયા પબ્લિક પણ ખાસી ભેગી થઈ છે અને આખું ગામ આ સ્થળ પર, ઘટના સ્થળ પર એકત્રિત થઈ અને આજે બનાવ બન્યો છે એને બપોરના 2 વાગ્યાનો આ બનાવ છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છે, 4 વાગ્યા છે, અડધા કલાકમાં જ આ પાંચે પાંચ મકાનો સ્વાહા થઈ ગયા છે, અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા છે અને જે પરિવારજનો છે તે પણ રોડ પર આવી ગયેલા છે. આપણે વધુ દ્રશ્યો પણ જોઈશું. થેન્ક યુ.